વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે મોઢામાં મૂકતા ઓગળી જાય તેવી નાનખટાઈ બનાવીશું, તે પણ કાજુ ફ્લેવરની, એટલે કે કાજુ નાનખટાઈ. આપણે નાનખટાઈ મેંદામાંથી બનાવતા હોઈએ છીએ, પણ અહીં આપણે ઘઉંમાંથી બનાવીશું, એટલે તે ઘણી હેલ્ધી પણ છે. તો ચાલો ઘણી ટીપ્સ સાથે નાનખટાઈ બનાવીએ. તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી આવનારી રેસીપીની નોટિફિકેશન તમને મળે. સબસ્ક્રાઇબ કરવું તે બિલકુલ ફ્રી છે, અને જે લોકોએ સબસ્ક્રાઇબ કર્યું છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. સૌ પ્રથમ આવી રીતે પોળા વાસણમાં ઘી લેવું. ઘી મેં અહીં ઘરનું જ લીધેલું છે, તમે ડાલડા ઘી કે બટર પણ લઈ શકો છો. પછી તેને ચોખ્ખા હાથ વડે આવી રીતે ફેટવાનું છે. આ ફેટવાની મેથડ ખૂબ જ જરૂરી છે, જેનાથી આ આપણી નાનખટાઈ સરસ મોઢા મોગળી જાય તેવી માઉથ મેલ્ટિંગ બનશે. આખું વાસણ ઘી વાળું થઈ જાય તો કાંઈ વાંધો નહીં, આપણે જ્યારે લોટ ઉમેરીશું ત્યારે સરસ બધું ઘી કવર થઈ જશે. આવી રીતે ઘીને 2 મિનિટ સુધી ફેટવાનું છે, અથવા તો આવી રીતે સરસ કલર ચેન્જ થઈ જાય અને આવું ક્રીમી થઈ જાય ત્યાં સુધી ફેટવાનું છે. તમે જોઈ શકો છો પહેલા ઘી કેવું હતું ને હવે કેવું થઈ ગયું છે. પછી તેમાં પાવડર સુગર એટલે કે બુરું ખાંડ ઉમેરીશું. કપનું માપ 1 જ રાખવાનું છે. આપણે જે પહેલા કપમાં ઘી લીધેલું હતું એટલે કપમાં ઘી ચોંટી ગયેલું હતું, તે પણ ખાંડને લીધે સરસ આવી જશે. આ ખાંડ ઉમેર્યા પછી 1.5 મિનિટ માટે આપણે સરસ ફેટવાનું છે. ખાંડ અને ઘીનું મિશ્રણ સરસ ક્રીમી અને સ્મૂથ બની જાય ત્યાં સુધી ફેટવાનું છે. તમે જોઈ શકો છો સરસ ક્રીમી થઈ ગયું છે. હવે તેમાં આપણે સોડા ઉમેરીશું. પછી બધું બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આપણે ઘઉંનો લોટ ઉમેરીશું. તમે ઘઉંના લોટની બદલે મેંદો પણ લઈ શકો છો, અથવા બંને હાફ હાફ પણ લઈ શકો છો. હવે બધું બરાબર મિક્સ કરી લઈશું, અને જે વાસણમાં ઘી ચોટેલું છે તે લેતા જશું અને મિક્સ કરતા જશું. જો માપ પરફેક્ટ હોય તો અંદર દૂધ કે પાણી ઉમેરવાની જરૂર નથી પડતી. સામગ્રીની માત્રા વધારે હોય તો તમે હેન્ડ વિસ્કર અથવા ઇલેક્ટ્રિક બીટરની મદદ લઈ શકો છો. આવી રીતે બધું સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં શેકેલો કાજુનો અધકચરો ભૂકો લેવો. અને બધું બરાબર મિક્સ કરી લેવું. સરસ સ્મૂથ ડો બની જશે. મેં અહીં ઓવનને 180°C પર પ્રીહીટ થવા રાખી દીધેલું છે. બેકિંગ ટ્રેને આપણે હવે ગ્રીસ કરીશું. પછી થોડુંક મિશ્રણ લઈને નાનો બોલ બનાવીને આવી રીતે ફ્લેટ કરીશું.
તમે નાનખટાઈનો કોઈ પણ શેપ આપી શકો છો. જ્યારે આપણે પ્લેટમાં નાનખટાઈ ગોઠવીએ ત્યારે બધી નાનખટાઈ વચ્ચે ગેપ મેન્ટેન કરવાનો છે. આવી રીતે આટલી આટલી દૂર મૂકવાની છે, કેમ કે જ્યારે બેક થશે ત્યારે થોડીક મોટી થશે. પછી તેને આવી રીતે કાજુથી ડેકોરેટ કરીશું. આવી રીતે આટલા લોટમાંથી 19-20 નાનખટાઈ બને છે. જો તમારી પાસે ઓવન ન હોય તો પણ તમે નાનખટાઈ બનાવી શકો છો. નાનખટાઈ બનાવવા માટે કોઈ પણ પોળા વાસણમાં રેતી કે મીઠું લઈને એના ઉપર કાટલો એટલે કે રેક રાખી દેવું અને તેને ઢાંકીને 10 મિનિટ માટે પ્રીટ થવા દેવું. પ્રીટ થઈ જાય એટલે તેના પર નાનખટાઈ વાળી પ્લેટ રાખી દેવી અને પાછું ઢાંકી દેવું અને 10-15 મિનિટ સુધી બેક કરવું. તો તૈયાર છે તમારી ઓવન વગરની નાનખટાઈ. પણ અત્યારે આપણે ઓવનમાં બનાવીશું. મેં અહીં ઓવનને મેં પહેલાં કીધેલું એ પ્રમાણે 180 ડિગ્રી પર પ્રીટ થવા રાખેલું હતું, તે થઈ ગયું છે. પછી તેના પર લો રેક રાખીને તેના પર બેકિંગ ટ્રે રાખી દીધેલી છે. અને હવે ટાઈમ સેટ કરીશું 180 સેલ્સિયસ પર 8 મિનિટ માટે આપણે બેક કરીશું. 8 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સરસ નાનખટાઈ બની ગઈ છે. તમે જોઈ શકો છો નાનખટાઈનો સરસ ટેક્સચર આવી ગયું છે. તો તૈયાર છે માઉથ મેલ્ટિંગ કાજુ નાનખટાઈ. આ નાનખટાઈને તમે 10-15 દિવસ સુધી એરટાઈટ કન્ટેનર ડબ્બામાં ભરીને સાચવી શકો છો અને ખાઈ શકો છો. થેન્ક યુ. આપને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો. આવજો.